કવિ વાર્તાકાર વિવેચક અનુવાદક શ્રી નલિન રાવળનો જન્મ તારીખ સત્તર ત્રણ ઓગણીસો તેત્રીસના દિવસે અમદાવાદમાં થયો હતો એમના પિતાશ્રીનું નામ ચંદ્રકાંત રાવળ હતું એમના પિતાશ્રીએ હરિદ્વારમાં અભ્યાસ કરેલ અને ઘરે તેમના પિતાજી રોજ રુદ્રીપાઠ અને મહિમન શ્લોકોનો પાઠ કરતા આનાથી બાળપણમાં જ આ સંસ્કૃતમય વાતાવરણની એમના ચિત્ત પર ઊંડી અસર થઈ એમના માતૃશ્રી હીરાબાઈ પણ બાળપણમાં એમને રામાયણ મહાભારત અને ચંદન મલયાગીરીની વાર્તાઓ સંભળાવતા એમના મધુર કંઠે તેઓ ગીતો પણ ગાતા એમની માતાના મુખે ગવાયેલા આજની ઘડી રળિયામણી ગીતની પંક્તિઓ તો છેક સુધી એમના મનમાં રમતી રહી આમ માતા પિતા ઉપય પક્ષે એમના સંસ્કારોનું સિંચન થયું એમણે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં મળ્યું ઓગણીસો છપ્પનમાં અંગ્રેજી ગુજરાતી વિષય સાથે બી એ થયા ઓગણીસો ઓગણસાઠમાં ગુજરાતી અંગ્રેજી વિષય સાથે એમ એ થયા ઓગણીસો ત્રેસઠમાં એમના લગ્ન કુમુદબેન સાથે થાય છે એમને સંતાનોમાં ત્રણ પુત્રો કાર્તિક આશુતોષ બિર અને એક પુત્રી રાજુલ છે એમણે ભરૂચ નડિયાદ અને અમદાવાદની કોલેજોમાં અંગ્રેજી વિષયના અધ્યાપક તરીકે અધ્યાપન કાર્ય કર્યું રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગતની પરંપરાના તેઓ એક અગત્યના કવિ ગણી શકાય એમનું પ્રથમ કાવ્ય ઓગણીસો ત્રેપનમાં કુમાર સામયિકમાં પ્રગટ થયું હતું એમના કાવ્ય સંગ્રહોમાં પ્રથમ કાવ્ય સંગ્રહ ઉદગાર એના પછી અવકાશ લયલીન મેરી ગો રાઉન્ડ આહલાદ આફ્રિકન સફારી કાવ્યો સૌરભ મનોવિહાર આષાઢ સંગીત વગેરે નોંધપાત્ર છે એમનો એકમાત્ર ટૂંકી વાર્તા સંગ્રહ સ્વપ્નલોક છે પ્રિયકાંત મણિયાર એ કવિ પ્રિયકાંત મણિયાર વિશેનો સંપાદન ગ્રંથ છે એમના વિવેચન ગ્રંથોમાં પાશ્ચાત્ય કવિતા અનુભવ કવિતાનો સ્વરૂપનો સમાવેશ થાય છે વિદેશવાગમય ગ્રંથ યુરોપિયન કવિતાઓનો પરિચય આપતો ગ્રંથ છે સિંધી સાહિત્યના ઇતિહાસની રૂપરેખા એમનો અનુવાદ ગ્રંથ છે આ ઉપરાંત પણ એમણે કેટલાક પદ્યાનુવાદો આપેલા છે ઝંઝા શેક્સપિયરના નાટક ધ ટેમ્પેસ્ટનો અનુવાદ પણ એમણે આપેલો છે ઉપરાંત ડેન્ટીની કવિતા ગ્રીક મહાકાવ્ય ઇલિયડ ઓડિશી અને રોમન મહાકાવ્ય ઇનિડની પરિચય પુસ્તિકાઓ પણ તેમણે લખી છે બે હજાર દસથી શરૂ થયેલો કવિશ્વર દલપતરામ એવોર્ડ પણ સૌપ્રથમ પ્રથમ બે હજાર દસમાં એમને મળે છે બે હજાર તેરમાં નરસિંહ મહેતા એવોર્ડ અને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એમને મળે છે નિરંતર સાહિત્ય સેવામાં રથ રહેલા કવિશ્રી નલિન રાવણનું દેહાવસાન તારીખ પાંચ ચાર બે હજાર એકવીસના રોજ અઠ્યાસી વર્ષની ઉંમરે થયું ગુજરાતી સાહિત્ય એમના સત્વશીલ સાહિત્યના કારણે તેઓ લોકહૃદયમાં તો યાવત ચંદ્ર દિવા કરો સ્થાન પામેલા રહેશે